బ్యాక్ గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు విజయ్ రూపాని. అహ్మదాబాద్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు లైవ్ గా చూద్దాం. जड़ा है जड़ पीवे अरे रे ये ना नमना नर ने ना తారం విస్తార నాలి సంభారం శాస్ అపారం నంద కుమారం నిర్చారి विजय रूपाणी जीतूभाई वाघाणी सहित नेताओं अत्यारे मंच पर उपस्थित थी गया है. थोड़ीक क्षणों में पीएम प्रधानमंत्री नरेन्द्र मोदी स्टेज पर उपस्थित होते और विधिवत कार्यक्रम की शुरुआत कराशे. गुजरात राज्यना पदनामित मुख्यमंत्री श्री, पदनामित नायब मुख्यमंत्री श्री ने पदनामित मंत्रिमंडल शपथविधि समारोह में अपनी वच्चे भारतीय जनता पार्टी ना राष्ट्रीय अध्यक्ष श्रीमान अमित भाई शाह, केंद्रीय मंत्री श्रीओ श्रीमान राजनाथ सिंह जी, भाजपा वरिष्ठ अग्रणी श्रीमान लालकृष्ण अडवाणी जी, छत्तीसगढ़, राजस्थान, मध्य प्रदेश અને ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રીશ્રીઓ અને મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વકર્તાઓ પણ આપણી વચ્ચે અહીં આ સભા મંડપમાં ઉપસ્થિત છે. માનનીય પદનામિત મુખ્યમંત્રીશ્રી અને માનનીય પદનામિત નાયબ મુખ્યમંત્રીશ્રી તેઓને પ્રત્યક્ષ મળીને તેમનું અભિવાદન સ્વીકારી રહ્યા છે, તેમની શુભેચ્છાઓ સ્વીકારી રહ્યા છે. દરમિયાન આપ સૌને ફરી એકવાર યાદ અપાવી દઈએ કે શપથવિધિ સમારોહની શરૂઆતમાં જ્યારે મહાનુભાવો મુખ્યમંચ તરફ પ્રયાણ કરશે ત્યારે પોલીસ બેન્ડ પર ડ્રમબીટ વગાડવામાં આવશે, ત્યારે આપણે સૌ પોતપોતાના સ્થાને તેમના સન્માન માટે ઉભા થઈશું. મહાનુભાવો મુખ્યમંચ પર પહોંચશે કે તુરત જ રાષ્ટ્રગીતની અર્ધી ધૂન વગાડવામાં આવશે, ત્યારે પણ આપણે સૌ રાષ્ટ્રગીતના સન્માન માટે ઉભા થઈશું. તત્પશ્ચાત શપથવિધિ સમારોહ શરૂ થશે અને શપથવિધિ સમારોહ પૂર્ણ થયા બાદ ફરી એકવાર પોલીસ બેન્ડ પર રાષ્ટ્રગીતની સંપૂર્ણ ધૂન વગાડવામાં આવશે, ત્યારે પણ આપણે સૌ પોતપોતાના સ્થાને રાષ્ટ્રગીતના સન્માન માટે ઉભા થઈશું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી સાથે પદનામિત માનનીય મુખ્યમંત્રીશ્રી, પદનામિત નાયબ મુખ્યમંત્રીશ્રી અને પદનામિત માનનીય મંત્રીશ્રીઓ ગુજરાત રાજ્યના આ મંત્રીમંડળની શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા આવેલા રાષ્ટ્રીય મહાનુભાવોનું અભિવાદન ઝીલી રહ્યા છે, તેમની શુભકામનાઓ સ્વીકારી રહ્યા છે. આપણી વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી મહોદય અને વરિષ્ઠ અગ્રણી માનનીય શ્રી કેશુભાઈ પટેલ, માનનીય શ્રી લાલકૃષ્ણ અડવાણીજી, માનનીય શ્રીમતી આનંદીબેન પટેલ અને ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ શ્રીમાન યોગી આદિત્યનાથજી,
શ્રી શિવરાજસિંહ ચૌહાણ, શ્રીમતી વસુંધરા રાજેજી અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત છે. આ સૌની પ્રેરક ઉપસ્થિતિનો અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. આપ સૌનું ગુજરાતના આંગણે સ્વાગત છે. થોડી જ ક્ષણોમાં આપણા સૌના હૃદયસ્થ પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીં આપણી વચ્ચે ઉપસ્થિત થશે અને આપ સૌનું અભિવાદન ઝીલશે. માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના માનનીય મુખ્યમંત્રીશ્રીઓ અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે. દરમિયાન આપણા સૌના હૃદયસ્થ પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અહીં આગમન થયું છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈ સંતો મહંતોને મળીને તેમના આશીર્વાદ મેળવી રહ્યા છે. આપણે સૌ ભારત માતાના જયકારાથી માનનીય નરેન્દ્રભાઈને વધાવીએ. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી, વંદે વંદે વંદે. માનનીય પ્રધાનમંત્રી શ્રી સાથે માનનીય પદનામિત મુખ્યમંત્રી શ્રી, પદનામિત નાયબ મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવો સંતો મહંતોનું અભિવાદન સ્વીકારી રહ્યા છે. દરમિયાન શપથવિધિ સમારોહની બાજુના મંચ પર આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના માનનીય મુખ્યમંત્રીશ્રીઓ, મહારાષ્ટ્રના શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તરપ્રદેશના શ્રીમાન યોગી આદિત્યનાથજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજે, છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી રમણસિંહજી અને મહાનુભાવ ઉપસ્થિત છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહોદય શ્રીમાન અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિ આપણી વચ્ચે છે. કેન્દ્રીય મંત્રીમંડળના માનનીય મંત્રીશ્રીઓ, માન્ય રાજનાથસિંહજી, માન્ય નીતિન ગડકરીજી, વરિષ્ઠ અગ્રણી શ્રીમાન લાલકૃષ્ણ અડવાણીજી, બિહારના માન્ય મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપ સૌ આપના સ્ક્રીન પર નિહાળી રહ્યા હશો માન્ય પ્રધાનમંત્રીશ્રી સંતો મહંતોને મળીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. દરમિયાન ફરી એકવાર આપ સૌને નમ્ર વિનંતી છે કે શપથવિધિ સમારોહ માટે મહાનુભાવો મુખ્યમંચ પર આવશે કે તુરત જ પોલીસ બેન્ડ પર ટ્રમ્પેટ વગાડવામાં આવશે, વેળાએ આપણે સૌ પોતપોતાના સ્થાને ઊભા થઈને તેમનું સન્માન કરીશું. મહાનુભાવો મુખ્યમંચ પર પહોંચશે કે તુરત જ રાષ્ટ્રગીતની હાફ નોટ અડધી ધૂન વગાડવામાં આવશે, તે વેળાએ આપણે સૌ રાષ્ટ્રગીતનું સન્માન કરીશું અને તત્પશ્ચાત શપથવિધિ સમારોહ શરૂ થશે. શપથવિધિ સમારોહ પૂર્ણ થયા બાદ ફરી એકવાર પોલીસ બેન્ડ પર રાષ્ટ્રગીતની સંપૂર્ણ ધૂન વગાડવામાં આવશે, ત્યારે પણ આપણે સૌ રાષ્ટ્રગીતના સન્માનમાં પોતપોતાના સ્થાને ઊભા રહીશું અને ત્યારબાદ આ શપથવિધિ સમારોહ પૂર્ણ થયેલો જાહેર કરાશે. સવાસો કરોડ દેશવાસીઓના હૃદય સમ્રાટ અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કરીને હવે મંચ તરફ પ્રયાણ કરશે અને આપ સૌનું અભિવાદન તેઓ ઝીલશે.